દહેગામ તાલુકાના મુસંબુરા પાટિયા પાસે ગઈકાલે ઇકો ગાડીના ચાલકની બેદરકારીથી રિક્ષાને ટક્કર મારતા સાપા ગામના રિક્ષા ચાલકનું અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું હતું, તો સાપાના રિક્ષા ચાલકોએ બંધ પાડ્યું હતું. ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના મોસમપુરા પાટિયા પાસે દેગામ તરફથી પૂર ઝડપે આવી રહેલી એક ઇકો ગાડીના ચાલકની બેદરકારીને આગળ જઈ રહેલ રિક્ષાને જોરદાર પાસેથી ટક્કર મારતા ચાલકે એકદમ બ્રેક મારતા ઇકો ગાડી ફંગરોઈના ચોકડીમાં લાઇટના થાંભલા સાથે અથડાઈને પલટી ખાઈ જતા ઇકો ગાડીમાં બેઠેલાઓ ગંભીર રીતે ઘવાયા હતા. પરંતુ રિક્ષા ચાલકને ગંભીર ઇજાઓ થતાં તેને ગઈકાલે સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખાતે ખસેડતા સારવાર દરમિયાન આ રિક્ષા ચાલક નામે રામચંદ્ર અશોકભાઈ ગોસ્વામીનું મોત થતાં આજે સાંપા ગામના અને આજુબાજુના ગામોના રિક્ષા ચાલકો પોતાનો ધંધો રોજગાર બંધ રાખીને પ્રભુ તેના આત્માને શાંતિ આપે તેવી દુઆઓ સાથે સમગ્ર રિક્ષાવાળા ઉભેગા થઈ રામચંદ્રના ઘરે રિક્ષાઓ મૂકીને ઉભેલા નજરે પડી રહ્યા છે અને આજે એક દિવસની હડતાલ પાડી છે. આમ ગઈકાલે બનેલા બનાવમાં ઇકો ગાડીના ચાલકની બેદરકારીથી રિક્ષા ચાલકનું મોત થતાં સમગ્ર સાંપા ગામમાં આજે ભારે શોકની લાગણી પ્રવર્તી રહી છે અને આજે મૃતક રિક્ષા ચાલકના ઘરે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આમ આ બનાવના પગલે રિક્ષા ચાલકોએ પણ સાથ સહકાર આપ્યો છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દેગામ. ગઈકાલે 11 વાગે બારોટના મોસમપુરના સ્ટેન્ડ ઉપર એક ઇકો કાર અમારા સાપા ગામની રિક્ષાભાઈ રામચંદ્રભાઈ ગોવિંદભાઈ ગૌસ્વામી એ લઈને જતા હતા. અમેથી ફૂલ ઝડપે આવેલ ઇકો કાર સાથે એક્સિડન્ટ થવાથી ગમખ્વાર અંતરમાં અકસ્માત થવાથી એમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તો મૃત જાહેર કર્યા અને અમારા રિક્ષા એસોસિએશને આજે સમગ્ર એમના પેલા એના માટે બંધ પાડેલ છે. સમગ્ર એસોસિએશન આજે એકતા કરીને એમ ભગવાન એમના શાંતિ અર્પે એવી શુભકામના સાથે બધા રિક્ષા એસોસિએશનને આજે બંધ પાડેલ છે.